હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે જોવાના છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા મિત્રો ઓક્ટોબર મહિનામાં જે આપણી પ્રથમ પરીક્ષા લેવાનાર છે તેમાં આપણે જોવાના છે ધોરણ અગિયાર સાયન્સનું વિજ્ઞાન પ્રવાહનું પેપર છે ભૌતિક વિજ્ઞાન અને પ્રથમ પરીક્ષા રહેશે મિત્રો એનો સમય રહેશે બે કલાક અને કુલ ગુણ રહેશે પચાસ મિત્રો તમે મારી ચેનલ પર નવા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને બે લાઇકનને પ્રેસ કરો અને મિત્રો હા તમારા મિત્રને પણ શેર કરો જેથી કરીને એને પણ સમજ પડે બરાબર ચાલો સૂચના જોઈ લઈએ સૂચના આ પ્રશ્નપત્રમાં કુલ ચાર વિભાગ એ બી સીડી છે પ્રશ્ન નંબર એકથી દસ વિભાગ એમાં છે દરેક પ્રશ્નોનો એક ગુણ રહેશે મિત્રો કુલ દસ પ્રશ્નો છે તેના એક ગુણ છે ત્યાર પછી અગિયારથી સોળ પ્રશ્નો છે તેના બે ગુણ રહેશે સત્તરથી બાવીસ છે તેના ત્રણ ગુણ રહેશે ત્રેવીસથી ચોવીસ વિભાગ ડીમાં કુલ પાંચ ગુણનો પ્રશ્ન છે બરાબર વિભાગ બી માં આંતરિક વિકલ્પો આપવામાં આવેલ છે મિત્રો આંતરિક વિકલ્પો એટલે કે અઠવા ના અઠવામાં તમે બે સવાલ પૂછાશે તેમાંથી કોઈ પણ એક સવાલ તમે લખી શકશો બધા જ પ્રશ્નો ફરજિયાત છે એટલે કે નંબર જે નંબર છે ને ક્રમ એ બધો ફરજિયાત છે અને નવો વિભાગ નવા પાના પરથી જ લખવાનો રહેશે चलो आप जो है विभाग ए मांग्या प्रमाण उत्तर लिखो रेखीय वेगमान संरक्षण नो नियम खाली जगह पर थी मेड़ी सका क्या इंग्लिश बोलने से लगता है आपको डर दर? तो डरना बंद कीजिए और डाउट नेट के इंग्लिश स्पीकिंग कोर्स के साथ आज ही जुड़ जाइए जहां इंग्लिश के टॉप एक्सपर्ट आपको हिंदी ब... हिंदी भाषा की मदद से इंग्लिश बोलना सिखाएंगे वो भी एकदम बेसिक से अगर आप इंग्लिश बोलने से हिचकिचाते हैं अपने इंटरव्यू के लिए इंग्लिश सीखना चाहते हैं अपने आप को इंग्लिश में हीरो बनाना चाहते हैं, तो ये कोर्स आपके लिए है आज ही राउडनट ऐप पर आकर एक कोर्स खरीदे और अपने खुल के इंग्लिश बोलने के सपने को पूरा कीजिए छे मित्रों बीजो सवाल एक एम एम विभेदन धरावता साधन मदद थी साड़ीस पॉइंट पांच एम एम लंबाई मापी सकते सहमत असहमत चलो तीजी है मित्रों आकृति आप ग्राफ आपेलो ग्राफ पठ्ठी आपने नक्की करवा કે આલેખમાં ટી બરાબર પાંચ સેકન્ડ પાસે કણનો વેગ કેટલો ટી બરાબર પાંચ સેકન્ડ પાસે કણનો વેગ ખાલી જગ્યા થશે ઓકે મિત્રો આગળ જોઈએ ચોથો પ્રશ્ન રોહિત શર્મા ડળાને ક્ષમક ક્ષિટીજ દિશામાં મહત્તમ સો મીટર અંતર સુધી ફેંકી શકે છે તો આ ડળાને રોહિત શર્મા ઉઢવ દિશામાં વધુમાં વધુ ખાલી જગ્યા ઊંચાઈ સુધી ફેંકી શકે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એ ઓપ્શન આવશે સો મીટર બી ઓપ્શન આવશે બસ્સો મીટર સી ઓપ્શન આવશે પચાસ મીટર અને ડી ઓપ્શન આવશે પચીસ મીટર બરાબર આગળ જોઈએ પાંચમો પ્રશ્ન પંદર મીટર પ્રતિ સેકન્ડની પ્રાર પ્રારંભિક ઝડપથી ઘટી કરતા વીસ કેજી દળના એક પદાર્થ પર પચાસ ન્યૂટનનું પ્રતિ પ્રવેશ ઉપજાવટું અચળબળ લગાડવામાં આવે છે તો આ પદાર્થ કેટલા સમય પછી સ્થિર થશે છઠ્ઠો પ્રશ્ન વજન ઓછું કરવા માંગીટી એક વ્યક્તિ દસ કિલોગ્રામ દળને એક હજાર વાર દરેક વખતે ઝીરો પોઈન્ટ પાંચ મીટર જેટલું ઉચકે છે ધારો કે તે જેટલી વખત દળને નીચે લાવે તેટલી વખત સ્થિતિ ઉર્જાનો વ્યય થાય છે તો તેણે ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ કરેલ કાર્ય કેટલું હશે ઓકે ફ્રેન્ડ્સ આ એક મોડલ પેપર છે આ માટે ઘણું બધું પૂછાઈ શકે છે એ હેતુસર હું લાવેલો છું એટલે મિત્રો જેનો વિડીયોને સ્કીપ કર્યા વગર જુઓ આગળ જોઈએ બે પદાર્થની સ્થિતિસ્થાપક અથડામણ દરેક પદાર્થના વેગમાન અને ઉર્જાનું સંરક્ષણ થાય છે સહમત છો કોણ્ય ઘટી કરતા પદાર્થ માટે વિભાગ એમાં આપેલા આલેખને અનુરૂપ વિભાગ બીમાંની યોગ્ય ઘટી સાથે જોડો મિત્રો એનો આલેખને વિભાગ એ ને વિભાગ બી સાથે જોડવાનો રહેશે પૃથ્વીના ગુરુત્વાકર્ષણને લીધે પૃથ્વીના કેન્દ્રથી આર અંતરે ગુરુત્વ પ્રવેક જી છે તો એલ એન જી લોગ જી માઇનસ લોગ આરના આલેખનો ઢાળ ખાલી જગ્યા છે ઓકે ચાલો વિભાગ બી મિત્રો હજુ પણ તમે મારી ચેનલ પર નવા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને બે લાયકનને પ્રેસ કરો નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો દરેક પ્રશ્નો બે ગુણનો છે સમીકરણનો ઉપયોગ કરી મેળવો સવાલ છે એક વિદ્યાર્થી ભૌતિક વિજ્ઞાનમાં પ્રચલિત એવા કોઈ એક કણના ચલિત દળ એમ અને સ્થિર દળ એમ જીરો તથા કણનો વેગ અને પ્રકાશની ઝડપ સી વચ્ચેનો સંબંધ લગભગ સાચો યાદ રાખી લખે છે પરંતુ અચાનક સીને ક્યાંય મૂકો તે ભૂલી જાય તો એમ બરાબર એમ ઝીરો વન માઇનસ વીસ સ્ક્વેર ઇન્ટુ રૂટ ઓન ઓપોન વીસ સ્ક્વેર તું પ્રણમ પરિમાણિક વિશ્લેષણના આધારે દર્શાવો કે સીને ક્યાં મૂકવો જોઈએ તેર મો પ્રશ્નો આવે છે પૃથ્વીની સપાટીથી અમુક ઊંચાઈએ ઉડતા વિમાનની ઝડપ માપવામાં એક પ્રયોગમાં અવલોકનકાર ચોત્રીસો મીટર ઊંચાઈએ ઉડતા વિમાન માટે દસ સેકન્ડના સમયગાળા માટે

તો ટ્રેનના ડબ્બાના તળિયા પર રહેલ પાર્સલ સ્થિર રહે તે માટે ટ્રેનનો મહત્તમ પ્રવેગ શોધો મિત્રો ન્યૂટનની ઘટીના ત્રીજા નિયમ પરથી ફલિત થતા કોઈ પણ બે મુદ્દા લખો ચૌદમાં પ્રશ્નમાં તમને બે ઓપ્શન મળે છે તે માટે તમારે કોઈ પણ એક દાખલો લખવાનો રહેશે અને ચૌદમો ઓપ્શન છે તે સવાલ છે અને ચૌદમાં ઉપરનો છે તે દાખલો છે પંદરમો પ્રશ્ન એક બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર રહેલા પંપ ત્રીસ મીટર ક્યુબ કડની ટાંકીને પંદર મિનિટમાં ભરી શકે ટાંકી ગ્રાઉન્ડ થી ચાલીસ મીટર ઊંચાઈએ હોય અને પંપની કાર્યક્ષમતા હોય તો પંપ દ્વારા કેટલા વિદ્યુત પ્રમાણ ઉપયોગ થયો હશે ચાલો આગળ જોઈએ બરાબર પૃથ્વીને નિયમિત દર ઘંટા ધરાવતો ઘોડો ધારીને જે પદાર્થનો સપાટી પર વજન બસો પચાસ ન્યૂટન હોય તો તેનું પૃથ્વીના કેન્દ્ર તરફ અડધા અન્ટરે વજન કેટલું હશે ચલો સી વિભાગ આવે છે સત્તરમો પ્રશ્ન સંકલનની રીતનો ઉપયોગ કરીને એનમી સેકન્ડમાં કાપેલ અંતર માટે સાબિત કરો કે એસ એસ એન ટી એચ બરાબર વી ઝીરો એ બાય ટુ ટુ એન માઇનસ વન જે વી ઝીરો પ્રારંભિક વેગ અને એ એ પ્રવેગ છે અઢારમો પ્રશ્ન એક સાયકલિસ્ટ એક કિલોમીટર ત્રીજા ધરાવતા વર્તુળ પર ઓ બિન્ડોથી ઘટી શરૂ કરી સૌપ્રથમ પ્રથમ ઓઠી પી જાય છે ત્યારબાદ વર્તુળના પરીખ પર ચાપ પીક્યુ પર ઘટી કરી પાછો ક્યુ ઓ માર્ગે ઓ પર આવે છે આ માટે દસ મિનિટ સમય લાગે છે તો સાયકલિસ્ટનું કુલ સ્થળાંતર ડી સરેરાશ ઝડપ સરેરાશ વેગ વી બરાબર આ શોધવાનું રહેશે ઓગણીસમો પ્રશ્ન એક ઉર્જાની છઠ પરથી ત્રણ મીટર લાંબી ડોરીને દોરી વડે ઝીરો પોઈન્ટ વન કેજી દળના લટકાવેલા એક ઘોડાને ડોલીટ કરવામાં આવે છે તેના મધ્યમાન સ્થાને ગોળાની ઝડપ એક મીટર પ્રતિ સેકન્ડ છે ગોળા જ્યારે તેના કોઈ એક અંત્ય સ્થાને હોય તેના મધ્યમાન સ્થાને હોય ત્યારે દોરી કાપવામાં આવે છે તો ગોળાનો ગતિપથ કેવો હશે ઓગણીસમો પ્રશ્ન આકૃતિમાં દર્શાવેલ ટ્રોલી અને સપાટી વચ્ચેનો ગણિત ઘર્ષણાંક ઝીરો પોઈન્ટ ઝીરો આઠ હોય તો બ્લોક બ્લોક અને ટ્રોલ ટ્રોલીના તંત્રનો પ્રયોગ કેટલો હશે દોરીમાં સ્થાન કેટલું તણાવ હશે જી બરાબર દસ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરું દોરીનો દળ અવગણો ઓકે મિત્રો હજુ પણ તમે મારી ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને બે લાયકનને પ્રેસ કરો વીસમાં પ્રશ્ન એક પવનચક્કીના પાંખિયા ફરે ત્યારે એક જેટલા ક્ષેત્રફળનું વર્તુળ આવરી લે છે જો પવન વીસ સદીસી વ્યક્તિ આ વર્તુળને લંબરૂપે વહેતો હોય તો ટી સમયમાં કેટલા દંડની હવા તમારી પસાર થશે બી હવાની ઘટી ઉર્જા કેટલી હશે ધારો કે પવન ચક્કી પવન ઉર્જાની પચાસ ટકા ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે અને એ બરાબર ત્રીસ મીટર સ્ક્વેર વી બરાબર છત્રીસ કિલોમીટર પ્રતિ આવર હવાની ઘંટા વન પોઈન્ટ ટુ કિલોગ્રામ મીટર ક્યુબ છે તો કેટલા વિદ્યુત પાવર ઉત્પન્ન થશે પ્રશ્ન એક વ્યક્તિ ઘૂમતા પ્લેટફોર્મ પર ઊભો છે તેના સમક્ષથી તાર રાખેલા દરેક હાથમાં પાંચ કિલોગ્રામ વજન ધરાવે છે પ્લેટફોર્મની કોણીય ઝડપ ત્રીસ પરિભ્રમણ પ્રતિ મિનિટ છે આ વ્યક્તિ તેના બંને હાથ તેના શરીરને નજીક લાવે છે જેમાં દરેકનું વજન અક્ષથી અંતર નેવું સેન્ટીમીટરથી બદલાઈને વીસ સેન્ટીમીટર થાય છે આ વ્યક્તિની પ્લેટફોર્મ જેટલી અચળ લેવામાં આવે છે તેમની નવી કોણીય ઝડપ કેટલી હશે ઘર્ષણને અવગણો બી શું ઉર્જા આ પ્રક્રિયામાં સંરક્ષિત છે જો ના તો આ પરિવર્તન ક્યાંથી આવે છે બાવીસમો પ્રશ્ન પ્રશ્નો પૃથ્વીના ઉપગ્રહ માટે આવટકાળ કાળ સૂત્ર મેળવો અને તેને કેપ્લરના આવટકાળના નિયમ સ્વરૂપે દર્શાવો મિત્રો વિભાગ ડી છે નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર આપો પ્રત્યેકના પાંચ ગુણ રહેશે ત્રેવીસમો પ્રશ્નો કોઈ એક કોણ ટી બરાબર ઝીરો સમયે બે પાંચ એક્સ બે અને વાય પાંચ મીટર બિંદુએથી દસ જે સદીસ મીટર સેકન્ડના મીટર પટી સેકન્ડના વેગથી ગતિ શરૂ કરે છે અને એક્સ વય સમત માટેનો અચળ પ્રવેગ આઠ આઈ કેપ પ્લસ ટુ જે કેપ મીટર સેકન્ડ સ્ક્વેર છે તો એ કયા સ્થાને તેનો એક્સ એમ અઢાર મીટર થશે આ સમયે તેનો વાય એમ કેટલો હશે આ સમયે તેની ઝડપ કેટલી હશે ચોવીસમો પ્રશ્ન જડતોની ચાકમાત્રા અંગે લંબ અક્ષ પ્રમેય અને સમાંતર અક્ષ પ્રમેય લખો તેમનો ઉપયોગ કરી એમ દ્રવ્યમાન અને આ ત્રિજ ધરાવતી ટકટીની ધારને સ્પર્શક અને તેના વ્યાસને સમાંતર હોય તેવી અક્ષને અનુલક્ષીને જડતોની ચાકમાત્રા મેળવો ચોવીસમો પ્રશ્ન મિત્રો અઠવામાં બે સદીશ માટે સદીશ ગુણાકાર વ્યાખ્યાયિત કરો ત્રિપરિમાણિક અવ અવકાશમાં રહેલા સદીસો એ અને બી માટે એ ક્રોસ બીનું સૂત્ર મેળવો તે પછી દર્શાવો કે આ બે સદીસો વચ્ચે રડાર ત્રિકોણનો ક્ષેત્રફળ એક રોસ બીના મૂલ્ય કરતાં અડધું હોય છે મિત્રો હજુ પણ તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો કારણ કે આવનારા તમામ પેપરના સોલ્યુશન તમને આપણી ચેનલ પરથી જ મળી રહેશે ઓકે થેન્ક યુ